મુદ્દો એવો છે કે જેની ચર્ચા આપણે સેલ ફોન અને ઇન્ટરનેટના લાભ અને ગેરલાભ આજના વર્તમાન સમયની અંદર આપણે જોઈએ છે કે સેલ ફોન અને ઇન્ટરનેટને કારણે જે કેટલીક હકારાત્મક અને નકારાત્મક અસરો થઈ છે એ બંનેની આપણી સાઈડ ઇફેક્ટ વિદ્યાર્થી જીવન ઉપર સમાજ જીવન ઉપર કેવી થઈ છે એ અંગેની ચર્ચા કરવા માટે આપણે 12મા ધોરણના વિદ્યાર્થી જયારે એકત્રિત થયા છે ત્યારે આપણે પહેલી ચર્ચા ગોંડલિયા પૂરણદાસ થી આપણે કરીએ સેલ ફોનના લાભ અને ગેરલાભ અંગે શું માનવું છે આપણે ગોંડલિયા પૂરણદાસ સેલ ફોન ના સારો ઉપયોગ કરો તો તેના ઘણા બધા લાભ છે, પરંતુ જો તેનો ખરાબ રીતે ઉપયોગ થાય તો તેના ઘણા બધા ગેરલાભ થશે. લાભ શું છે તો કે ઇન્ટરનેટની શરૂઆત ભારતમાં સ્માર્ટફોન જો 15 ઓગસ્ટ 1995 સેલફોનની શરૂઆત થઈ હતી ત્યારે ધીમે ધીમે કરતા અત્યારે આપણે જોઈએ કે સ્માર્ટફોન આવ્યા છે તો તેનાથી સમાજમાં શું પરિવર્તન આવ્યું છે તો કે તેનાથી ઘણા બધા ફાયદા થયા છે. જેમ કે આપણા કામ સરળ બન્યા છે, આપણે કોઈ ઓનલાઈન બુકિંગ કરાવવું હોય અથવા કોઈ આપણે વસ્તુઓ ખરીદી કરવી હોય, અત્યારે તો આપણે જોઈએ કે વિદ્યાર્થીને જો તે સ્માર્ટફોનનો સારી રીતે ઉપયોગ કરે તો તેને ઓનલાઈન શિક્ષણ પણ મળે છે અને તે ઘરે બેઠા ભણી શકે. વેરી ગુડ. ચાલો હવે એના પછી આવશે જયદીપ થડિયા. જયદીપ, સેલફોનની શરૂઆત 1995 જે થઈ છે ત્યારે ઇન્ટરનેટના લાભ પણ છે અને ગેરલાભ પણ છે. ઇન્ટરનેટથી ઓનલાઈન ધંધો પણ કરી શકાય છે ને એનો ગેરલાભ એ છે કે વિદ્યાર્થીઓ ફોનમાં ઇન્ટરનેટ ઉપર લિંક થઈ જાય તો ભણવાનું પણ છોડી દે છે અને ભણવામાં ધ્યાન રહેતું નથી. ઓકે, ચાલો ભાઈ અકીલ કાળવાતર, અકીલ ઇન્ટરનેટના સેલફોન અને લાભ ગેરલાભ. સેલફોન અને ઇન્ટરનેટના લાભ એટલે કે સેલફોન જે આપણે વાપરીએ છીએ એનો લાભ છે અને ગેરલાભ પણ છે. જો આપણે લાભ જોઈએ તો ઘણા બધા લાભ છે અને સાથે સાથે એની સાથે ગેરલાભ પણ છે. જો આપણે ઇન્ટરનેટના માધ્યમથી ભણી શકીએ છીએ પણ સાથે સાથે જો આપણે ઇન્ટરનેટ એવું કરશું તો ગેરલાભ પણ થાય છે. બીજી પ્રવૃત્તિમાં જોઈએ તો જો કે સેલફોનથી ઇન્ટરનેટમાં જોઈએ તો આપણે ફોર્મ ભરી શીખીએ, પછી ગમે એ માહિતી મેળવી શીખીએ, ગમે એ પણ આપણે જે કંઈ જાણવું છે જે કંઈ ઘણો બધો ઉપયોગ છે આપણે જે કરી શકીએ અને આપણા જ્ઞાનમાં વધારો થાય. અને ગેરલાભ કે આપણે જે આજના જમાનામાં ગેરલાભ બહુ વધી રહ્યો છે એટલે ગેરલાભ ઓછો જોવો જોઈએ અને જે લાભ છે એને મહત્ત્વ આપવું જોઈએ. ઓકે, વેરી ગુડ. ચાલો જોડિયા રાહુલ, ઇન્ટરનેટના લાભ અને ગેરલાભ પણ છે. સેલફોનથી માહિતીનું આદાન પ્રદાન સરળ અને શક્ય બન્યું છે જ્યારે ઇન્ટરનેટથી વિવિધ ક્ષેત્રે આપણે બુકિંગ, હોટલ બુકિંગ, પછી સાથે પરિણામો દો અને બસ બુકિંગ કરવા માટે પણ તેનો ઉપયોગ કરી શકીએ છીએ અને ઇન્ટરનેટથી આપણે માહિતીને સરળ રીતે મેળવી શકીએ છીએ. વેરી ગુડ. ચાલો કોટીલા મહિપાલ, સેલફોનના લાભ અને ગેરલાભ. આપણે ઇન્ટરનેટના સંદર્ભમાં ચર્ચા કરીએ તો ઇન્ટરનેટ એટલે કોઈ મધ્યસ્થ સંસ્થા દ્વારા ટેલિફોનની મદદથી અથવા સ્વતંત્ર સંદેશાઓની મદદથી રચાયેલું કમ્પ્યુટરનું જાળવું. ભારતમાં ઇન્ટરનેટની શરૂઆત 15 ઓગસ્ટ 1995 થઈ હતી અને વિશ્વને આવી લેતા ઇન્ટરનેટને WWW કહે છે. અને ઇન્ટરનેટના લાભમાં જોઈએ તો હવાઈ કે હવાઈ સમયપત્રક દ્વારા બસ કે રેલવેની ટિકિટ બુકિંગ કરાવવા, ઓનલાઈન જાહેર પરીક્ષાના પરિણામ મેળવવા, ઓનલાઈન શોપિંગ કરવા વગેરે વગેરે અને વિદ્યાર્થીને માર્ગદર્શન મેળવવા પણ તેનો ઉપયોગ. વેરી ગુડ. ચાલો કનુ, વીસમી સદીના પ્રારંભથી ટેલિફોનની શરૂઆત યુએસએમાં થઈ હતી. ટેલિફોનના લાભ એ છે કે આજે માણસ ગમે તે વ્યક્તિને ગમે ત્યાં વિશ્વમાં દરેક જગ્યાએ વાતચીત કરી શકે છે. જે ઇન્ટરનેટના કારણે આજે સમગ્ર વિશ્વ નાનું ગામડું બની ગયું છે અને ઇન્ટરનેટના કારણે આજે કોઈ પણ કામ સરળ બની રહ્યું છે. દાખલા તરીકે રેલવે કે બસનું બુકિંગ કરાવવા માટે, ઓનલાઈન પરીક્ષાના ફોર્મ ભરવા માટે કે પરીક્ષાના જાહેર પરિણામો મેળવવા માટે, આજે શિક્ષણ મેળવવા માટે જરૂરી એવા કામ ઇન્ટરનેટ અથડે બનાવ્યા. વેરી ગુડ. ચાલો હવે પછી આપણે વિદ્યાર્થી આવે છે ખોખર નૌશાદ. ચાલો શું ચર્ચા અંગે ઇન્ટરનેટના લાભ, સેલફોનના લાભ અને ગેરલાભ. ઇન્ટરનેટથી આપણને ઘણા બધા લાભ અને લાભો થાય છે, સાથે સાથે થોડા ઘણા ગેરલાભ પણ થાય છે. ઇન્ટરનેટથી મદદથી આપણે અત્યારે દુનિયાના કોઈ પણ છેડે ગમે એના વ્યક્તિ સાથે કોન્ટેક્ટ કરી શકીએ છીએ.
ઇન્ટરનેટથી આપણે કંઈ ડેટા ટ્રાન્સફર કરવા, મને ટ્રાન્સફર કર્યું કે ઓનલાઈન ટિકિટ બુક કરાય વગેરે લાભો થાય છે. પણ જો ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનો ન આવે તેના ઘણા ગેરલાભો લે છે, તેનાથી આપણને તકલીફ પણ થાય છે. એનાથી સમયની પણ બચત રહેતી નથી. અને જો વિદ્યાર્થી ધોરણ 12મું હોય તો મારું એવું કહેવું છે કે ઇન્ટરનેટનો ઉપયોગ સાવ ઓછો કરવો. વેરી ગુડ. ચાલો એના પછી આવે છે વિવેક પરમાર. વિવેક, સેલફોન લાભ ઘણા લાભ પણ છે અને ઘણા ગેરલાભ પણ છે. જેમ કે સેલફોન આવવાથી માનવી સાથે સંપર્ક પણ તૂટવામાં આવેલો છે. કારણ કે સેલફોન આવવાથી પહેલાના જમાનામાં માનવીને કોઈ પણ સંદેશો આપવાનો હોય, સંદેશો આપવા માટે તેમને રૂબરૂ મુલાકાત લેવી પડતી. જ્યારે આજે સેલફોન આવ્યો તો માનવી દ્વારા સંપર્ક તો તેમનો તૂટવામાં આવેલો છે. ઇન્ટરનેટના પણ ઘણા ફાયદા અને ગેરલાભ પણ છે. કારણ કે ઇન્ટરનેટ આવવાથી માનવી સારી રીતે તેમનો ઉપયોગ કરતા શીખી જાય તો ત્યાં તે ઘણો આગળ નીકળી શકે છે. ધંધાકીય બાબતમાં અને બધી બાબતમાં આગળ નીકળી શકે એમ છે. જેમ કે તેમના ગેરફાયદા એ છે કે તેમનો સારી રીતે ઉપયોગ કરવા મનો આવે તો તે માનવીની જાનહાનિ પણ કરી શકે છે.